નમસ્કાર મિત્રો જી કેવીથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ તેના વન લાઈનર જોઈશું જેમાં આજનો મુદ્દો છે બંધારણના રાષ્ટ્રીય પ્રતીકો પરીક્ષામાં વારંવાર પૂછાતા અતિ મહત્વના પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ ક્યાં ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ભીખાઈજી કામા દ્વારા મેડમ ભીખાઈજી કામા સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ઝંડા સમિતિના અધ્યક્ષ જેબી કૃપલાણી ઝંડા સમિતિ જેબી કૃપલાણી વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો જુલાઈ ઓગણીસો ના રોજ ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાંનું સત્યમેવ જયતે સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે મંડકોપની સદ માંથી લેવામાં આવ્યું છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલ છે સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલ છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું માપ જણાવો ત્રણ જેમ બે જો લંબાઈ પહોળાઈ હોય તો ત્રણ જેમ બે અને પહોળાઈ લંબાઈ હોય તો બે જેમ ત્રણ લંબાઈ ત્રણ છે અને પહોળાઈ બે છે સત્યમેવ જયતે સૂત્રની લિપિ કઈ છે તો એ છે દેવનાગરી કઈ છે દેવનાગરી ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતિકમાં ક્યાં અંકિત છે સૌથી નીચે લખેલું છે રાષ્ટ્રીય પ્રતિકમાં સૌથી નીચે લખેલું છે સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતિકમાં સિંહોની સંખ્યા કેટલી છે તો ચાર છે ચાર સિંહોની સંખ્યા આપેલી છે ચારે બાજુ મુખ રાખી અને સિંહ છે તે દેખાતો નથી ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા હોય છે ચોવીસ આરા હોય છે તો રાષ્ટ્રીય ધ્વજ છે તેમાં વચ્ચે જે ચક્ર આપેલું છે તેમાં કેટલા આરા હોય ચોવીસ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો હતો લાહોર અધિવેશનમાં અપનાવાયો હતો રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત ચોવીસ આરા શું દર્શાવે છે ચોવીસ કલાક દર્શાવે છે રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતિક છે શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતિક છે શક્તિ અને બલિદાનનું પ્રતિક છે રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતિક છે સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે જો ત્રણે ત્રણ યાદ રાખી લેવું રંગ યાદ રાખવો સફેદ રંગ શાંતિ અને પવિત્રતા કેસરી રંગ શક્તિ અને બલિદાન જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે રાષ્ટ્રીય ધ્વજમાં મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે નીલો ગુજરાતીમાં કહીએ તો ભૂરો અને નેવી બ્લૂ પણ કહે છે તો નીલો ભૂરો અને નેવી બ્લુ કોઈ પણ ઓપ્શનમાં હોય તો યાદ રાખવો ભારતનું રાષ્ટ્રગાન ક્યુ છે એટલે કે નેશનલ એથમ ક્યુ છે જણગણ મન ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે તો નેશનલ એન્થમ કોના દ્વારા રચાયેલું છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા નેક્સ્ટ સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને પ્રથમ પદ કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ તો પાંચ પદ છે સમગ્ર જે રાષ્ટ્રગાન છે આખું તેમાં પાંચ પદ છે જેમાંથી આપણે પ્રથમ પદ સ્વીકારેલું છે અને પ્રથમ પદ છે તેને ગાવાનો સમય છે તે બાવન સેકન્ડ છે કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન ગવાયું હતું સત્યાવીસ માં કલકત્તા અધિવેશનમાં સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર માં રાષ્ટ્રગાન ગવાયું હતું એટલે કે જનગન મન ગવાયું હતું ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે તો વીસ સેકન્ડમાં પૂર્ણ કરવું જરૂરી છે જો સંક્ષિપ્ત રૂપમાં હોય તો ટૂંકમાં હોય તો ભારતનું રાષ્ટ્રગીત ક્યુ છે વંદે માતરમ જો રાષ્ટ્રગાન પૂછે તો ગણ મન એને તમે એ રીતે યાદ રાખી શકો ગાજર ગા જ ર ગા એટલે રાષ્ટ્રગાન જ એટલે જણગણ મન અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર ગાજર યાદ રાખશો તો તમને રાષ્ટ્રગાન જણગણ મન અને રવિન્દ્રનાથ ટાગોર ત્રણેય વસ્તુ યાદ રહી જશે એ સિવાય જે વધે છે વંદે માતરમ તે છે રાષ્ટ્ર ગીત ભારતનું રાષ્ટ્રગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવ્યું છે તો આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે અને એ રચના છે બંકિમચંદ્ર ચેટર્જી એટલે કે ચટ્ટોપાધ્યાયની બંકિમચંદ્ર ચેટર્જી પણ કહેવાય છે અને ચટ્ટોપાધ્યાય પણ કહેવાય છે ચટ્ટોપાધ્યાય અને ચેટર્જી બંને એક જ છે તો આનંદ મઠ યાદ રાખવું આનંદ મઠ નામની કૃતિમાંથી વંદે માતરમ લેવાયેલું છે સૌ પ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગાવામાં આવ્યું હતું અધિવેશનમાં કલકત્તામાં જે અધિવેશન યોજાયું હતું અને છન્નું માં વંદે માતરમ ગવાયું હતું ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવંત આધારિત છે તો શક સંવંત આધારિત છે આપણે ગુજરાતમાં જે ગુજરાતી મહિના હોય છે કારતક માક્ષર તે વિક્રમ સંવંત આધારિત હોય છે જે આપણે ગુજરાતી પંચાંગ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને ગુજરાતી મહિનાઓ પણ છે ગુજરાતી કેલેન્ડરમાં જ્યારે ભારત સરકારમાં અથવા તો ભારતમાં સક સંવત છે તેને સ્વીકારેલું છે સક સંવંતનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો હોય છે અને છેલ્લો મહિનો છે તે ફાગણ મહિનો હોય છે સક સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થઈ તો ઈસવીસન અઠ્યોતેર થી સક શરૂઆત થઈ હતી જ્યારે વિક્રમ શરૂઆત છે તે પૂર્વે ફિફ્ટી સિક્સમાં થઈ છે એટલે કે સક સંવંતમાં વર્ષમાં કુલ કેટલા દિવસ હોય છે તો ત્રણસો ને દિવસ હોય છે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ એટલે કે સક સંવંતનો સૌ મહિનો કયો છે આપણે આગળ વાત કરી ચૈત્ર માસ પ્રથમ મહિનો હોય છે ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે માર્ચ અને લિપ ઇયર હોય તો એકવીસમી માર્ચ જવાબ આવશે ભારત સરકાર દ્વારા ક્યારે સંવંતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું બાવીસમી માર્ચ ઓગણીસો ને સત્તાવનના ના રોજ ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી બે હજાર બે નવીન જિંદાલ દ્વારા ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરવામાં આવ્યો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી અને તેનું લેટિન નામ શું છે રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ અને તેનું લેટિન નામ છે ટાઇગ્રીસ લિંકાયસ અશોકના સારનાથમાંથી લેવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતિકમાં અંકિત હાથી ઘોડા અને સાંડ જેવા પશુઓનો સંબંધ ક્યાં મહાપુરુષના જીવન સાથે છે છે તો એ મહાત્મા મહાત્મા બુદ્ધ બુદ્ધના જીવન સાથે જોડાયેલા છે હાથી ઘોડા અને સાંઢ ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ કયું છે તો રાષ્ટ્રીય પક્ષી છે મોર અને તેનું લેટિન નામ છે પાવો ક્રિસ્ટેટસ ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ શું છે કમળ છે રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ છે નેલમ્બો ચુસીપેરા ગાર્ટન ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ ક્યુ છે તો રાષ્ટ્રીય વૃક્ષ છે વડ અને તેનું લેટિન નામ છે ફાઈકસ બે યોજના અંતર્ગત ભારતમાં સંરક્ષણ પ્રાપ્ત છે ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું લેટિન નામ જણાવો તો રાષ્ટ્રીય ફળ છે કેરી અને લેટિન નામ છે મેગ્નિફેરા ઇન્ડિકા ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી છે ચાર નવેમ્બર બે હજાર આઠ ના રોજ ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન માછલી એટલે જે ગંગામાં રહે છે તે ડોલ્ફિન માછલી મીઠા પાણીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ ક્યારે જાહેર કરવામાં આવી પાંચ ઓક્ટોબર બે હજાર ના રોજ જો ગંગાને રાષ્ટ્રીય નદી ક્યારે જાહેર કરી ચાર નવેમ્બર બે હજાર આઠ જ્યારે ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જીવ ક્યારે જાહેર કરી પાંચ ઓક્ટોબર બે હજાર નવ ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ ક્યુ છે જો રાષ્ટ્રીય પશુ પૂછે તો વાઘ આવે પરંતુ ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ પૂછે તો શું જવાબ આવશે આથી ક્યારે જાહેર કરવામાં આવ્યું તો એ જાહેર કરવામાં આવ્યું બાવીસ ઓક્ટોબર બે ના રોજ તો આથી યાદ રાખવું ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ પૂછાયેલો પ્રશ્ન છે ઘણી વખત ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે તો એ છે જલેબી ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ચા છે

જે આ રીતે સિમ્બોલ છે આપણે હમણાં સિમ્બોલ બનાવીએ આ રીતનું છે તે ક્યારે સ્વીકારવામાં આવ્યું પંદર જુલાઈ બે હજાર ના રોજ ભારતીય રૂપિયાનું પ્રતિક ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું ડી ઉદયકુમાર ધર્મલિંગમ ઉદયકુમાર દ્વારા રૂપિયાનું ચિહ્ન એટલે કે પ્રતિક બનાવવામાં આવ્યું હતું સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી પિંગલી પિંગલી તૈયાર કરેલી છે રાષ્ટ્રગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે મૂળ કઈ ભાષામાં કરી હતી બંગાળી ભાષામાં કરી હતી તો આનંદ મઠ જે કૃતિ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની તે કઈ ભાષામાં છે બંગાળી ભાષામાં છે જેમાં વંદે માતરમ આપેલું છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે પીડીએફ મેળવવા માટે ત્યાં જોઈન થઈ જશો તો ત્યાં તમને આની પીડીએફ મળી જશે એ સિવાય ડેલી પીડીએફ પણ મળતી રહેશે ન્યૂઝપેપર મળશે કરંટ અફેર પણ ત્યાં જ તમને મળશે એ સિવાય નીચે મારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સએપ કરી દેશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલ છે રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતિક છે શક સંવંતની શરૂઆત ક્યાં ઈસવીસનથી થઈ અને ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ ક્યુ છે ચારે ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ એ નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો